સાબરકાંઠા જિલ્લામાં આવેલ સાબર ડેરીમાં ચેરમેન ચૂંટણી પ્રક્રિયામાં બેંકના નોમિનેટેડ ડિરેક્ટર મહેશભાઈ પટેલને સર્વસમિતિથી બિનહરીફે તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ચૂંટણી પ્રક્રિયા મામલે વડાલી ઝોનના ડિરેક્ટર જયંતિભાઈ પટેલ દ્વારા સાબર ડેરીમાં પેટા નિયમોનું અને જોગવાઈનો ભંગ કર્યો હોવાની હાઈકોર્ટમાં રીટ દાખલ કરાતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સાબરકાંઠા ડેરી એના જે ચેરમેનના પદ માટે અત્યારે જે ગરમાવો જે થઈ રહ્યો છે, ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે એ આ ચેરમેન પદ માટે, અને આ ચેરમેન પદ માટે જે અત્યારે હાઈકોર્ટમાં પણ ડિરેક્ટરો ગયા છે, તો અત્યારે આપણે જે સાબર ડેરીના જે વર્ષોથી ડિરેક્ટર પદ સંભાળી રહ્યા છે એવા આપણે જયંતિભાઈ પટેલને આ વિશે પૂછીશું કે આ જે હાઈકોર્ટમાં કેમ ગયા, એનું શું કારણ છે એ આપણે પૂછીશું. સાબર ડેરીની ચૂંટણી, ચેરમેનની ચૂંટણી 18 યોજાઈ, એમાં ઉમેદવારો જેઠાભી અને સામણભાઈ હતા. હવે છેલ્લી ઘડીએ મહેશભાઈ એમનું ફોર્મ ભરી અને છેલ્લે સાબર ડેરીના ચેરમેન તરીકે પોતે બેસી ગયા. તેઓ બેંક પ્રતિનિધિ છે. સાબરકાંઠા ડેરીની અંદર આજ સુધીના ઇતિહાસમાં જે બેંક પ્રતિનિધિ વગર તો નોમિનેટેડ સભ્ય હોય એ ચેરમેનની ચૂંટણી લડી શકે નહીં એવું પેટા નિયમો જોગવાઈ છે. એ પેટા નિયમની જોગવાઈને આધારે અમે હાઈકોર્ટમાં પડકાર્યું છે કે ભાઈ જે બેંક પ્રતિનિધિ હોય અગર તો નોમિનેટેડ સભ્ય હોય એ ચૂંટણી ચેરમેનની લડી શકે નહીં, અને જે ઇલેક્ટેડ સભ્ય હોય, 16 ઇલેક્ટેડ સભ્યો છે, 16 ઝોનના સાબરડીના 16 ઝોન છે, એ ઝોનના જે ઇલેક્ટેડ સભ્યો હોય એમાંથી કોઈ પણ ચૂંટણી લડે અને એ ચેરમેન તરીકે બેસે એવી જોગવાઈ છે. એ જોગવાઈને આધારે અમે હાઈકોર્ટમાં ગયા છીએ. જયંતિભાઈનું કહેવું એવું થાય છે કે જે ચૂંટણી લડે હોય એ વ્યક્તિ આ ચેરમેન પદે એમ કે રહી શકે, તો આ જે કાયદા જે છે ચૂંટણી, જે ચૂંટણી પંચમાં ચૂંટણી રજિસ્ટરમાં પણ આ રીતના કાયદાની જોગવાઈ છે, તો હવે જોવાનું એ રહ્યું કે આ મામલો કેટલે સુધી જાય છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપ તક ન્યૂઝ. સાબર ડેરીની ચૂંટણી થઈ. ચૂંટણી થયા બાદ પ્રથમ સામાન્ય સભા એજન્ડા પ્રમાણે આપણે પ્રથમ સામાન્ય સભા કરી અને એ સામાન્ય સભાની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી. એની અંદર કુલ 16 ચૂંટાયેલા સભ્યો અને અન્ય 5 સભ્યો, એમાંથી જે પેટા કાયદો છે એ પેટા કાયદાની કલમ 35(1)(b) અને 35(1)(e) મુજબના અને કો ઓપ્ટ નોમિનેટેડ સભ્ય સિવાયના જે છે એ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે એવું પેટા કાયદાની કલમ 35 ની અંદર ઉલ્લેખ કરેલો છે. એટલે જે પ્રક્રિયા થઈ છે એ નિયમ પ્રમાણે જ થયેલી છે.